नमस्कार विद्यार्थी मित्रों, टीवाई बीकॉम सेम फाइव इकोनॉमिक्स अर्थशास्त्र એમાં આપણે છેલ્લે ચેપ્ટર નંબર આપણે આગલા વિડીયો લેક્ચરનો પ્રકરણ નંબર 8ની છેલ્લે ચર્ચા કરી હતી. એમાં ભારતમાં વિકાસલક્ષી બેન્કિંગ સંસ્થાઓ તેમાં જે છે એમાં ત્રણ બેન્કોની આપણે ચર્ચા કરી હતી, આઈડીબીઆઈ બેન્ક, આયાત નિકાસ બેન્ક અને નાબાર્ડ એટલે કે રાષ્ટ્રીય અને ગ્રામીણ વિકાસ માટેની ગ્રામીણ અને રાષ્ટ્રીય વિકાસ માટેની બેંક, ખેતી અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક. તો એ બે ત્રણ બેંકોની આપણે ચર્ચા જે છે એ આગલા વિડીયો લેક્ચરમાં કરી હતી, એટલે પ્રકરણ 8 આપણે પૂરું કર્યું છે. હવે આજે આ વિડીયો લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 9 એટલે કે ક્રેડિટ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને કિસાન ક્રેડિટ કાર્ડ એ ત્રણ બાબતોનો જે ખ્યાલ મેળવવો છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને કિસાન ક્રેડિટ કાર્ડ કોને કહેવામાં આવે છે, એ ત્રણેયનો જે પરિચય જે છે એ આપણે આ વિડીયો લેક્ચરનો મેળવવાનો છે. તો આપણે જોઈએ કે ક્રેડિટ કાર્ડ એટલે શું. તો આ લેક્ચરમાં આપણે જે ત્રણ બાબતો છે ત્રણ બાબતો સ્પષ્ટ કરવાની છે. એક તો ક્રેડિટ કાર્ડ એટલે શું, ડેબિટ કાર્ડ એટલે શું અને કિસાન ક્રેડિટ કાર્ડ એટલે શું, એટલે ત્રણ બાબતો જે છે એ આપણે આ વિડીયો આ ચેપ્ટરમાં જે છે એ સમજવાની છે. તો આપણે આ વિડીયો લેક્ચરમાં જે છે એ ક્રેડિટ કાર્ડ એટલે શું અને ડેબિટ કાર્ડ એટલે શું તે બે બાબતો સમજવાની છે. તો તેની આપણે વાત કરીએ. તો પહેલું જે છે ક્રેડિટ કાર્ડ એટલે શું, તો તેની ચર્ચા જે છે પહેલી કરીએ, પછી જે છે ડેબિટ કાર્ડની ચર્ચા કરીએ. તો આપણે ક્રેડિટ કાર્ડની ચર્ચા કરીએ. તમે અવારનવા બેંકોમાં જતા હશો તો બેંકો દ્વારા જે એક કેટલાક કાર્ડો આપવામાં આવે છે તેમાંનું આ બે કાર્ડ છે, એક ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ. એટલે કે અત્યારેનો જે સમય જે છે એ મોટાભાગનો જે આપણે જોઈએ કે બેંકો દ્વારા જે વ્યવહારો થાય છે એ મોટાભાગના વ્યવહારો જે છે ઓનલાઈન પ્રક્રિયામાં થવા જોયા ઓનલાઈન પ્રક્રિયા દ્વારા થયેલા જોવા મળે છે. એટલે કે કાર્ડ દ્વારા અત્યારે આપણે જે છે એ એટીએમ દ્વારા જે છે આપણે ગમે ત્યાંથી જે પૈસા ઉપાડી શકીએ છીએ. તો અહીંયા જે છે કે ક્રેડિટ કાર્ડ એટલે શું, ક્રેડિટ કાર્ડ કોને કહેવામાં આવે છે તેની સમજૂતી આપણે મેળવવાની છે. તો ક્રેડિટ કાર્ડ એટલે કે બેંક દ્વારા તેના ગ્રાહકોને આપવામાં આવતું એવું એક કાર્ડ છે જેના દ્વારા અથવા જેને રજૂ કરીને ગ્રાહક કોઈપણ મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોર, પાંચતાર હોટેલ, મોટી હોસ્પિટલો વગેરેમાંથી જોઈતી વસ્તુઓ કે સેવાઓ કોઈપણ પ્રકારની રોકડ રકમ અથવા તો ચેક આપ્યા વિના પ્રાપ્ત કરી શકે છે. એ ક્રેડિટ કાર્ડ એટલે એક બેંકો દ્વારા આપવામાં આવતું, ગ્રાહકોને આપવામાં આવતું એક કાર્ડ છે જે ગ્રાહક કોઈપણ ડિપાર્ટમેન્ટ સ્ટોર, પાંચ હોટલો કે કોઈપણ હોસ્પિટલો કે વગેરેમાં જોઈતી વસ્તુઓ કે સેવાઓ કોઈપણ પ્રકારના રોકડ રકમ કે ચેક આપ્યા વિના છે પોતાની સેવાઓ જે છે પ્રાપ્ત કરી શકતો જોવા મળે છે. તો આ કાર્ડ દ્વારા જે છે ક્રેડિટ કાર્ડ દ્વારા જે ચૂકવણી થયેલી જોવા મળે છે. તાજેતરના વર્ષોમાં જાહેર ક્ષેત્રની, ખાનગી ક્ષેત્રની બેંકો તેમજ વિદેશી બેંકો અને કેટલીક સહકારી બેંકો તેના ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ સવલતો આપે છે. આપણે જોઈએ તાજેતરમાં જે છે એ જાહેર ક્ષેત્રની બેંકો, કેટલીક ખાનગી બેંકો અને સહકારી બેંકો જે છે એ પોતાના ગ્રાહકોને જે છે એવી આ કાર્ડની સુવિધા આપતા જોવા મળે છે. એટલા માટે વિદેશમાં પણ સહકારી બેંકો અને ગ્રાહકોને ક્રેડિટ કાર્ડની સવલત આપે છે. આજે ખૂબ જ લોકપ્રિય બનતા જાય છે. બેંકો દ્વારા આપવામાં આવતા કાર્ડના ધારકોને પ્રતિષ્ઠિત હોટલો, સુપર બજારો અને મોલ્સ, હોસ્પિટલો, ટ્રાવેલ્સ એજન્સીઓ, રેલવે તથા હવાઈ ટિકિટ વગેરે રોકડદાણા અથવા તો ચેક આપ્યા વિના કરી શકે છે. જેટલી કિંમત કાર્ડ ધારકો ખરીદી કરી હોય તેટલી રકમ તેના ખાતામાં ઉધારી દેવાય છે. આમ ક્રેડિટ કાર્ડ દ્વારા ગ્રાહક તેની જોઈતી વસ્તુઓ અને સેવાઓ રોકડદાણા અથવા ચેક આપ્યા વિના પ્રાપ્ત કરી શકે છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે ક્રેડિટ કાર્ડ દ્વારા જે છે એ વ્યક્તિ જે છે બજારોમાં છે, હોટલોમાં છે, મોલ્સ છે, હોસ્પિટલો છે, ટ્રાવેલ્સ એજન્સી છે, રેલવે છે, હવાઈ ટિકિટ છે, આ તમામ સેવાઓ જે છે એ આ કાર્ડ દ્વારા જે છે ખરીદ શકતો જોવા, વસ્તુઓ કે સેવાઓ જે છે એ પ્રાપ્ત કરી શકતો જોવા મળે છે. તો ક્રેડિટ કાર્ડ એ બહુ મહત્ત્વની વસ્તુ છે. આપણે જોઈએ ક્રેડિટ કાર્ડ મેળવવા માટે ગ્રાહક તેની બેંકમાં નિયત કરેલા અરજીપત્રકનો સંપૂર્ણ વિગતો ભરીને આપવાનું હોય છે, જેમ નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે ક્રેડિટ કાર્ડ મેળવવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે. તો ક્રેડિટ કાર્ડ મેળવવા માટે આપણે જોઈએ કે બેંકમાં જે અરજીપત્રક હોય છે, અરજીપત્રક ભરવાનું હોય છે, જેમ અરજીપત્રકમાં નીચેની બાબતો જે છે તો આ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.
અરજીમાં આપણે આપતા તો અરજદારનું નામ, સરનામું તથા તેનો વ્યવસાય. આપણે જો અરજીમાં જે છે અરજદારનું નામ, સરનામું, નોકરી અને વ્યવસાય જે છે એ રજૂ કરવાનું હોય છે. છેલ્લા 3 વર્ષની આવક અને આવકવેરા અને સંપત્તિવેરા ભર્યાની વિગત, છેલ્લા 3 વર્ષમાં જે આવક છે આવક દર્શાવવાની હોય છે, અને આવક તથા આવકવેરા અને સંપત્તિવેરા ભર્યાની પાવતી જે છે જરૂરી કરવાની, જમા કરવાની હોય છે. ત્યારબાદ સ્થાવર તથા જંગમ મિલકત વિગતો દર્શાવવાની હોય છે. તો આટલી વિગતો ભરી અને બેંકમાં જે છે પાવતી આપવામાં આવે છે, તો ત્યારબાદ પછી બેંક જે છે એ કાર્ડ ઇસ્યુ કરતી જોવા મળે છે. ગ્રાહક તરફથી રજૂ થયેલા અરજીપત્રકની બેંક ચકાસણી કરી તેને ક્રેડિટ કાર્ડ આપે છે કે જેનું ગ્રાહક નક્કી કરેલા વાર્ષિક ભાડું આપવાનું હોય છે. એટલે કે બેંક જે છે કાર્ડ આપે છે, પ્લાસ્ટિકનું કાર્ડ, એનું જે વાર્ષિક ભાડું નક્કી કરેલો છે ચૂકવણી આપવાની હોય છે. ત્યારબાદ જે છે બેંક જે છે એ પ્લાસ્ટિકની બનેલો કાર્ડ જે છે એ ગ્રાહકને જે છે જમા કરાવતા જોવા મળે છે. પ્લાસ્ટિકના બનેલા આ કાર્ડમાં ગ્રાહકનો સ્કેન કરેલો ફોટો હોય છે. તો આ કાર્ડમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે કે ઉપર શું દર્શાવેલો હોય છે તે પણ જોઈ લઈએ. તો ગ્રાહકનો સ્કેન કરેલો ફોટો હોય છે. આ કાર્ડના પાછળ ભાગમાં ચુંબકીય પટ્ટી મૂકેલી હોય છે જેમાં કાર્ડ ધારકનું નામ, બેંક શાખાનું નામ, પિન નંબર, કાર્ડની વિગત ઉપસાવેલી હોય છે. બેંક શાખાના મેનેજરની જરૂર રૂબરૂમાં ગ્રાહક ક્રેડિટ કાર્ડ ઉપર સહી કરવાની હોય છે. એટલે કે જે એક એમાં ગ્રાહકની કાર્ડ ઉપર જે છે ફોટો સ્કેન કરેલો હોય છે. પાછળના ભાગમાં ચુંબકીય પટ્ટી હોય છે જેમાં કાર્ડ ધારકનું નામ, બેંક શાખાનું નામ, પિન નંબર અને કાર્ડની વિગત ઉપસાવેલી હોય છે. મેનેજરના રૂબરૂમાં જે ગ્રાહક લેવા આવે તો શરૂઆતમાં એના ઉપર સહી કરવેલી હોય છે. અત્યારે ભારતમાં ચલણમાં વ્યાપક પ્રમાણમાં બ્રોડ મની M3 વચ્ચેના ગુણોત્તરમાં તાજેતરના વર્ષોમાં ઘટાડો થયો છે. એટલે કે જે વ્યાપક નાણાંના જે છે એ ગુણોત્તરમાં તાજેતરમાં ઘટાડો થયો છે. દાખલા તરીકે માર્ચ 2001 અંતે આપણે જોઈએ કે જે રોકડ નાણાં છે, રોકડ નાણાંમાં અત્યારે જે છે ઘટાડો થયેલો જોવા મળે છે. કારણ કે દિવસે દિવસે આ કાળુની સંખ્યા જે છે એ વધતી જતી જોવા મળે છે. 2001 અંતે 16% હતો, જે માર્ચ 2004 અંતે 14.6% જે છે એ થયેલો જોવા મળે છે. એટલે કે જે રોકડ નાણાંમાં જે છે ધીમે ધીમે ઘટાડો થયેલો જોવા મળે છે. કારણ કે વ્યવહારો જે છે એ ક્રેડિટ કાર્ડ દ્વારા અને ડેબિટ કાર્ડ દ્વારા જે છે એ વધતા જતા જોવા મળે છે. ક્રેડિટ કાર્ડના સતત વધતો જતો ઉપયોગ, તાજેતરના સમયમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ધારકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતાં આગામી વર્ષોમાં પણ આ વલણ ચાલુ રહેતું જોવા મળશે. એટલે કે રોકડ નાણાંમાં ધીમે ધીમે જે છે એ ઓછું થતું જોવા મળે છે. તો આ રીતે જે છે એ ક્રેડિટ કાર્ડ જે છે એ ગ્રાહકોને આપવામાં આવતું જોવા મળે છે અને દિવસે દિવસે તેમાં જે છે વધારો થયેલો જોવા મળે છે. તો તેના કારણે પણ જે છે એ રોકડ નાણાંમાં જે છે ઘટાડો થયેલો જોવા મળે છે. ત્યારબાદ છે ડેબિટ કાર્ડ, બીજા નંબરમાં છે ડેબિટ કાર્ડ. તો ક્રેડિટ કાર્ડની જેમ પણ ડેબિટ કાર્ડ જે છે એ બેંકો દ્વારા જે છે ગ્રાહકોને ઇસ્યુ કરવામાં આવતું જોવા મળે છે. તાજેતરના વર્ષમાં ક્રેડિટ કાર્ડની જેમ ડેબિટ કાર્ડ પણ ખૂબ જ પ્રચલિત થયા છે અને તેનો ઉપયોગ પણ ઉત્તરોત્તર વધતો જાય છે. બેંકો તરફથી તેના ગ્રાહકને ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેના આધારે ગ્રાહકો જે તે બેંકની કોઈ પણ શાખામાંથી નિયત કરેલા મર્યાદા સુધીનો ઉપાડ કરી શકે છે. આમ ડેબિટ કાર્ડમાં ગ્રાહકોના ખાતાની ઉધાર બાકીની મર્યાદા બેંક દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે અને એ મર્યાદાઓ સુધી ગ્રાહકને તેમાંથી ઉપાડ કરવાની છૂટ આપવામાં આવે છે. અત્રે એ નિર્દેશ કરવાનું ઘટે છે કે પોતાના ગ્રાહકોની શાખા ઉપર બેંક તેને ક્રેડિટ કાર્ડ આપે છે અને તેના અને આ સેવા બદલ બેંક નિયત કરેલા વ્યાજ અને અન્ય ચાર્જિસ ગ્રાહકો પાસેથી વસૂલ કરતી કરે છે. ડેબિટ કાર્ડમાં પણ ક્રેડિટ કાર્ડની જેમ જ ગ્રાહકોની સંપૂર્ણ વિગતો નોંધાયેલી હોય છે. આ વિગતો આગળ ઉપર જોઈ ગયા કે ક્રેડિટ કાર્ડની જેમ ડેબિટ કાર્ડમાં પણ ગ્રાહકનું નામ જે છે, અરજદારનું જે વ્યવસાય છે, છેલ્લા 3 વર્ષની આવક, આ બધું જે છે જમ્મુ કરાવતું જોવા મળે છે. તો આ રીતે જે છે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો જે છે ઉપયોગ દિવસે દિવસે વધારો થયેલો જોવા મળે છે. તો અહીંયા જે છે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ જે છે ડેબિટ કાર્ડ દ્વારા જે છે આપણે જોયું કે ગ્રેક બેંક જે ખાતું કરાવતો હોય એ ખાતા ધારકને જે છે એ ડેબિટ કાર્ડની માંગ કરે તો ગ્રાહક ડેબિટ કાર્ડની માંગ કરે તો જે બેંકો જે છે જે ચાર્જ થતો હોય ચાર્જ કાપી અને ગ્રાહકોને જે છે એ ડેબિટ કાર્ડ ઇસ્યુ કરતો જોવા મળે છે. આ પણ જે છે એ બેંકોનું કેટલું બેલેન્સ પડ્યું છે, ડેબિટ ગ્રાહક ખાતા ધારકને બેંકમાં કેટલું બેલેન્સ પડ્યું છે તેના આધારે જે છે એ રૂપિયાનું ઉપાડ કરી શકતો જોવા મળે છે. તેના દ્વારા પણ જે છે
એ બેંકોની અન્ય સુવિધાઓ પણ જે છે એ ડેબિટ કાર્ડ દ્વારા પ્રાપ્ત થયેલી જોવા મળે છે. તો આ રીતે અહીંયા જે છે એ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો જે ઉપયોગ જે છે ત્યારે વર્તમાન પ્રકારનો મોટા પ્રકારનો વધારો થયેલો જોવા મળે છે. તો અહીંયા આપણે આ બે વિડીયો લેક્ચરમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની સમજૂતી મેળવી બધાને ખબર પડી ગઈ છે. એમાં કોઈ પ્રશ્નો તો તમે મને વધારે પૂછી શકો છો. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે કિસાન ક્રેડિટ કાર્ડની ચર્ચા કરીશું.